ચાલો મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ માં વિડિયો નંબર 10 અને આજે આપણે શીખવાનું છે રૂલ નંબર 7 એકદમ સરળ છે આરએસ ના વાક્ય માં જો મોડલ એક્સિલન્સ એટલે કે ખાસ સહાયકારક ક્રિયાપદ આપેલા હોય તો નીચે મુજબ ફેરફાર થાય હવે તમને ખબર જ છે કેટલા મોડલ એક્સિલન્સ છે જુઓ કેન મે શેલ વિલ શુડ અને મસ્ટ તો તમારે આ મુજબ ફેરફાર કરવો જો તમારા વાક્ય માં કેન આપેલું હોય क्वेश्चन ની અંદર તો આન્સર માં તમારે લખી નાખવાનું ગુડ મે આપેલું હોય તો આન્સર માં આવશે માઈટ જો તમારા ક્વેશ્ચન માં શેલ વિલ હોય તો આન્સર માં કરી નાખવું પડશે વુડ જો શુડ હોય તો શુડ રહેવા દેજો અને મસ્ટ હોય તો એમાં પણ ફેરફાર નહીં થાય મસ્ટ જ રહેશે ખાસ ખ્યાલ માં રાખજો ઊંધા ફેરફાર નહીં થાય કેન આવે તો કુડ કરવાનું પરંતુ જો વાક્ય માં કુડ આપેલું હોય તો કુડ રહેવા દેવાનું છે ફરીથી એનું કેન થશે નહીં બીજું ખાસ ખ્યાલ માં રાખજો મિત્રો શેલ વિલ આપેલું હોય તો એનું વુડ કરવાનું છે ઘણી વખત વિદ્યાર્થીઓ વિલ નું વુડ લખતા હોય છે પણ પછી શેલ માટે વુડ નથી લખતા શેલ માટે શુડ લખી નાખે છે એવી ભૂલ ન થાય ખાસ ખ્યાલ માં રાખજો બરાબર હવે એક્ઝામ્પલ માં ધ્યાન અહીં એક્ઝામ્પલ માં જુઓ હી સેડ સી કેન રન ખૂબ જ સહેલું છે આન્સર જુઓ હી સેડ ધેટ સી કુડ રન તો આપણે શું કર્યું ખાલી કેન ની જગ્યાએ શું લખી નાખ્યું છે કુડ અને સંયોજક તરીકે દર વખતે તમારે ધેટ લખવાનું છે તો હવે ખ્યાલ જ છે બરાબર ખૂબ જ સહેલું છે જો અહીંયા મે હોત તો અહીંયા માઈટ થઈ જાત અહીંયા શેલ વિલ હોત તો અહીંયા વુડ થઈ જાત બાકી કોઈ જાતના બીજા ચેન્જીસ છે નહીં હવે વાક્યની આપણે પ્રેક્ટિસ કરશું 71 ટુ 80 10 વાક્યની પ્રેક્ટિસ આપેલી છે જે રેડી લેટરમાંથી તમારે કરવાની છે અને ક્વેશ્ચન આન્સર બંને લખજો એક્ઝામ સુધી આ રૂલ્સ ને યાદ રાખજો તો જ મિક્સ સેન્ટેન્સ થશે બરાબર ચાલો નેક્સ્ટ વિડિયો ની અંદર હવે આપણે રૂલ નંબર 8 ને સમજીશું